इंद्र महाराजा देवताओनी साथे देवीओनी साथे प्रभुनो अभिषेक कर्या पछी मेरु पर्वत पर पाछा માતાની પાસે મૂકે છે. ભગવાન ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે, એક પછી એક દિવસ જઈ રહ્યા છે અને ભગવાનના નામકરણનો દિવસ આવ્યો. આજે જે માને દીકરાના નામ માટે કેટકેટલા સપના આવતા હોય તો એ કાળમાં મા બાપોએ પણ બહુ ટેન્શન લીધા છે, શું નામ પાડશું. હવે તો મા બાપો બીજા કોઈની પાસે નહીં, મારા સાહેબ પાસે આવી જતા. સાહેબ રાશિ આ છે, શોર્ટ જોઈએ, સ્વીટ જોઈએ અને સ્માર્ટ જોઈએ. તમારા ઠેકાણા નથી અને બાબલાના નામમાં શોર્ટ જોઈએ, બે અક્ષર, સ્વીટ જોઈએ અને પાછું સ્માર્ટ. એક જમાનામાં નામ શું પડતા હતા? રજનેશભાઈ તમારા ફાધરનું નામ હસમુખ, દિનેશભાઈ. તમારા ફાધર હિંમતભાઈ. હિંમતભાઈ કેવા નામો હતા, હસમુખ. આમ બોલીએ તો આપણે હસુ હસુ થઈ જાય, હિંમત બોલો એટલે હિંમત આવે. આ છે સ્વીટુ, પિન્ટુ, મોન્ટુ, પપ્પુ ને પિંકુ. છે કઈ નામમાં ભલી વાત? આજ તો નામ સોનલબેન હોય પણ શરીર ઉપર પિત્તળ નહીં ના હોય. નામ હોય શાંતિભાઈ અશાંત જ હોય, નામ હોય રાજનબેન પણ એમ લાગે એનું નામ રોતનબેન રાખવા જેવું. મહિના નામ હોય પણ હરામ છે, નવપદની ઓળીમાં એક આંબેલ કરતી હોય, નવરાત્રીમાં જ મળતી હોય. નામ પૂજા હોય, વર્ષના વચલા દિવસે દર્શન પણ ના હોય. નામ શ્રીપાળ હોય, ક્યાં દેખાય? નામ માટે શાસ્ત્રમાં લખ્યું છે કે હંમેશા શુભ નામ પાડો, મિનિંગફુલ નામ પાડો, જેમાંથી કોઈ અર્થ નીકળતો. દીક્ષા લે ત્યારે એવા નામ પાડવાનું કીધું છે કે પ્રશાંત વિજય. કેમ? ક્યારેક અશાંત થઈ જાય તો પોતાની જાતને ટપારે કે મારું નામ પ્રશાંત અને હું થઈ ગયો અશાંત. દરેક નામની પાછળ રીઝન હોય છે. આમ મા બાપ પણ ભેગા થયા પરિવારની સાથે, બાળકનું શું નામ પાડશું. હમણાં 15 દિવસ પહેલા અમે પુષ્પદંતમાં એક કાર્યક્રમ કરાવ્યો. કોઈ આવ્યું હતું આમાંથી? 24 જીન વંદના, તીર્થય રામે પશ્યંતુ, કૃપા કરો, કરુણા કરો, બોલો તો. વેરી ગુડ. 24 એ 24 ભગવાનના નામ પાછળનો બહુ અદભુત ઇતિહાસ છે. એમાં ભગવાન પાર્શ્વનાથનો ઇતિહાસ જયારે વાંચ્યો ત્યારે ખબર પડી કે પાર્શ્વનાથ જયારે માતા વામાની કુક્ષીમાં હતા, રાતનો સમય હતો અને અચાનક એ કાળી દિબાંગ રાતમાં કાળો ભોરિંગ મા વામાના બેડરૂમમાં પ્રવેશી ગયો. આજની વામા રાતના સુતી હોય, કાળો ભોરિંગ નહીં ખાલી વિચ્છી અંદર આવી ગયો હોય તો શું થાય? ચીચિયારીઓ ને કિકિયારીઓ. પછી આવે જે આવે ને એ પણ ચીચિયારીઓ જ પાડે. માં વામાની નજર ખુલી, અંધારામાં પણ કાળા સર્પને સરકતો એમણે જોયો. બાજુમાં અશ્વસેન સુતા, હાથ લાંબો છે. માં વામાએ ધીરે રહીને એમનો હાથ વાળી દીધો અને સાપ પાસેથી પસાર થયો. હાથને ટચ થયો એટલે અશ્વસેન જાગી ગયા છે. કેમ? અત્યારે હજી તો રાત્રિ છે, તમે મને ઉઠાડી કેમ દીધો? વગર મોબાઈલ ને વગર ઘડિયાળે ખબર પડતી હતી અત્યારે કેટલા વાગ્યા છે. મા વામાએ કીધું કે સર્પ પસાર થતો હતો, હાથ ઉપર ચડીને ક્યાંક ડંખ ન મારી દે એટલા માટે મેં તમારો હાથ ખસેડ્યો. હવે જોજો, અશ્વસેન રાજા કે છે કે આવા ઘોર અંધકારમાં તમને સાપ કેવી રીતના દેખાય? ત્યારે એમણે પેટ પર હાથ મૂકીને કીધો, આ ગર્ભના પ્રભાવ. અશ્વસેન નો હજી વિશ્વાસ નથી બેસતો, પુરુષ આમ પણ અવિશ્વાસી છો.
એને ડાઉટ બહુ. સ્ત્રી શ્રદ્ધાળુ હોય છે એટલે કારણે હમણાં જ કીધું સ્ત્રી શક્તિ કહેવાય અને પુરુષ સહન શક્તિ કહેવાય. સમજ્યા ભાઈ? સહન જ કરવાનું આખો દાડો. તમને અશ્વસેનને ડાઉટ પડ્યો એટલે એમને તરત દીવો પ્રગટાવ્યો અને દીવાના પ્રકાશમાં એમણે સાપને આગળ જતો જોયો. ચમક્યા, આટલો મોટો સાપ બાજુમાંથી પસાર થયો ને માં વામાને જરાય ભય ન થયો. નક્કી આ કોનો પ્રભાવ છે? એક મચ્છર આવે ને તો એ ઊંચા નીચા થઈ જઈએ છે. આખો સાપ ચાલ્યો જાય અને વામાને કઈ ન થાય, આ પ્રભુનો પ્રભાવ છે. તો પાસેથી આ સર્પ પસાર થયો અને છતાંય કોઈ ડર ન લાગ્યો. મારા બાળકનું નામ પાસે એટલે સંસ્કૃતમાં શું કહેવાય ને, પાર્શ્વ. પાસેથી, પડખેથી, તો પાર્શ્વ. અમેનું નામ પાર્શ્વ પાર્શુ. અને બધાએ ભેગા મળી આ દીકરાનું નામ શું પાડ્યું? પાર્શ્વકુમાર. બોલો પાર્શ્વકુમાર.